અવે જોઈશું સમાચાર વિસ્તારથી ચોકબજાર પોલીસની હદમાં આવતા પંડોળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે ચોકબજાર પોલીસ દ્વારા ચાર જેટલાય સભ્યોને પકડી પાડ્યા હોવાની વિગત જાણવા મળી છે સુરત શહેરમાં ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુરત શહેરના ચોકબજાર પોલીસ મથકની હદમાં આવતા પંડોળ વિસ્તારમાં ખેલાયેલા ખૂની ખેલમાં બે યુવકોને મોતને ગાંઠ ઉતારાયા હતા પંડોળ વિસ્તારમાં થયેલી મારામારીમાં પાંચ જેટલા ઈસમોએ બે યુવકોની હત્યા કરી નાખી છે વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર દારૂ પી રહેલા બે યુવકો સાથે બીજા યુવકોની બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ઉગ્ર થઈ જતા હત્યામાં પરિણમી હતી બે પૈકી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ મામલે ચોક બજાર પોલીસે ચાર જેટલા ઈસમોને પકડી પાડ્યા હોવાની પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે સુરતમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે જેમાં સામાન્ય બાબતમાં ગંભીર પરિણામો આવે છે અને વાત હત્યા સુધી પહોંચી જાય છે ત્યારે ગેરકાયદેસર રીતે ચાલતા આવા દારૂના ઠેકાઓ જો પોલીસ બંધ નહીં કરાવે તો આવનારા દિવસોમાં હજી પણ આવી લોહિયાળ ઘટના સર્જાતી રહેશે સુરતના મોટા વરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેર પી અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ચકચાર મચી છે આ બિલ્ડરે નાણાકીય ભીસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે સુરતના ખૂબ જ જાણીતા બિલ્ડરે અમદાવાદ ખાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે આત્મહત્યા કરતા પહેલા અશ્વિન છાડવડિયા નામના આ બિલ્ડરે એક વિડીયો પણ બનાવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અત્યારે અશ્વિન અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે બિલ્ડરે આપઘાત કરવા જતા પહેલા મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો જે વિડીયો એના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો હાલ આ અંગે અમદાવાદની હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે નોટબંધી અને જીએસટી બાદ ફટકા ખાતો બાંધકામ ઉદ્યોગ હજી પાટે ચડ્યો નથી જેના કારણે અનેક મોટા વરાછાના બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે બિલ્ડરે જે વિડીયો બનાવ્યો છે એમાં બિલ્ડર એમના એક સંબંધીને કહે છે મારી પર જે વીત્યું છે એની સુસાઇડ નોટ મેં બનાવી છે આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે જેની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે તે તું મેળવી લેજે દોઢ વર્ષથી તે મુશ્કેલીમાં હતો અને એને કારણે પોતે આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરતો હતો પરંતુ તેની પત્નીને આ બાબતનો અંદાજ આવી ગયો હતો જેને લઈને તે એને એકલા મૂકતી ન હતી આખરે જેમ તેમ કરીને પોતે આપઘાત કરવા માટે પગલું ભરતા હોવાનું વિડીયોમાં એમણે જણાવ્યું હતું દવા પી જાઉં છું ગુનેગારોને સજા આપવા મારા પરિવારની મદદ કરીજે ગુનેગારો કે છટકે નહીં એનો ધ્યાન રાખજે દોઢેક વર્ષથી મારું જિંદગી આરામ કરી નાખી છે બધા ભેગા મળીને મહારાષ્ટ્રના થાણે જિલ્લાના તલાસરી પોલીસ મથકે એક માર્ચ ના રોજ એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેની દસ વર્ષની દીકરી ઘરેથી સવારે નવ વાગ્યા ની આસપાસ શાળાએ ગઈ હતી પરંતુ તે પરત આવી ન હતી બાળકીની આસપાસના વિસ્તારમાં અને તેના સંબંધીના ઘરે તેની શોધખોળ કર્યા પછી તેની કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લઈ જવામાં આવી હોય શકે છે આ ફરિયાદના આધારે તલાસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ગુમ થયેલી માસુમ અંગેની બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહનુ સબ ડિવિઝન પોલીસના અધિકારી સંજય પીપલેના માર્ગદર્શન હેઠળ તલાસરી પોલીસ મથકના પોલીસ અધિકારી અજય વસાવાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ઉપરોક્ત ટીમોએ ટેકનિકલ પુરાવાના આધારે તપાસ તપાસ કરી અને હાથ ધરી હતી જેમાં એક વર્ષના આ બાળકીને પોતાના પર બેસાડી લઈ ગયો હોવાની વિગતો જાણવા મળી હતી પોલીસે તે આધારે તાત્કાલિક સકમંદ ઈસમને ઝડપી પાડ્યો હતો જેણે કબૂલ્યું હતું કે તે બાળકીને લઈને ગુજરાતના ઉમરગામ તાલુકાના વાકાજ ગામે આવ્યો હતો જ્યાં બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી છે પોલીસે આ અંગે તાત્કાલિક હત્યારા આરોપી એવા રમેશ દુબડાની ધરપકડ કરી છે બાળકીનો મૃતદેહ કબજે કરીને તલાસરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો છે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે જે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત બહાર આવશે એવું બહુમૂલ્યાંકન મૂલ્યાંકન પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એકસો બાવીસ જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર માપવામાં પણ ફાંફા પડ્યા હતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્મીમેર અને નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની યુનિવર્સિટી દ્વારા બહુમૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકન પરીક્ષા લેવામાં આવી હોય છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓપીડીમાં કરવામાં આવતી બાહ્ય કામગીરી અંગેના પ્રશ્નોની આપલે કરવામાં આવે છે જે દરમિયાન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન એકસો બાવીસ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ કયા કારણોસર નાપાસ થયા છે તે અંગે નવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન અને ફેકલ્ટી સાથે બેસી ચર્ચા કરવામાં આવશે વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિકના હાવના કારણે નાપાસ થયા હોવાની શક્યતાના પગલે તે હાવ કઈ રીતે દૂર કરી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે જે માટે આગામી સમયમાં સેમિનારનું પણ આયોજન કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે એકસો ને બાવીસ જેટલા વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલના માર્ગ ન્યૂનતમ માર્ગ કરતાં ઓછા હોવાને કારણે તેઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે માહિતી એવી મળેલ છે કે ઇવોશ્રીએ જ્યારે પરીક્ષા લીધી હતી ત્યારે એઓને તબીબી વિદ્યાશાખાના જે પ્રશ્નો છે પ્રેક્ટિકલના સંદર્ભમાં તેમાં તેઓએ સંતોષકારક જવાબ નહોતો આપ્યો જે સામાન્ય પ્રશ્ન હોય તેના પણ તેઓએ જવાબ નહોતા આપે એવું ધ્યાને લેતા એ લોકોએ નાપાસ જાહેર કર્યા છે મેડિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે માનસિક તાણ અનુભવતા હોય છે આ તાણની સીધી અસર પરીક્ષાના સમયે થાય એના માટે કોઈ નવાઈ નથી વિદ્યાર્થીઓનું મનોબળ વધારવાના પ્રયાસો હાથ ધરાય એ ખૂબ જ જરૂરી બન્યું છે

પહેલાં રેકી કર્યા બાદ મોટરસાયકલોની ચોરીને અંજામ આપી રહ્યા છે વસ્તી ધરાવતા વરાછાના મોહનનગરમાં ચોરીની ઘટનાઓ બનતા વરાછા પોલીસની નાઇટ પેટ્રોલિંગની વાતો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ સુરત પોલીસ વાહન ચોરી જેવા ગુનાઓને ડામવામાં પોકેટ મોબાઈલ કોપ જેવા આધુનિક ઉપકરણોથી સજ્જ છે તેમ છતાં વાહન ચોરીઓ સામે વરાછા પોલીસ લાચાર દેખાઈ રહી છે ઇન્ડિગો ફ્લાઇટ સાથે બનેલી બર્ડહિટની ઘટનાને પગલે ખજોદના અઠાવીસ જેટલા ઝીંગા તળાવો બંધ કરાવવામાં આવ્યા છે સુરત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તળાવો બંધ કરાવવાની કામગીરી કરવામાં આવી હતી એરપોર્ટ પાસે આવેલા ઝીંગા તળાવોના કારણે બર્ડહિટની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે હાલ સુરતથી ટેક ઓફ થયેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સાથે બર્ડહિટની ઘટના બની હતી આ ઘટનાને પગલે સુરત જિલ્લાના કલેક્ટરના આદેશ બાદ મજૂરા મામલતદારે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ખજોદ વિસ્તારમાં ચાલી રહેલા અઠાવીસ જેટલા તળાવો બંધ કરાવી દેવામાં આવ્યા છે હાઈકોર્ટની મનાઈ છતાં આ વિસ્તારમાં ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યા હતા ઝીંગા તળાવો બંધ કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ કાફલાનો બંદોબસ્ત પણ આ કામગીરી સાથે ગોઠવી દેવામાં આવ્યો હતો આ સાથે લેબર ટેકનિશિયનની ટીમો પણ સ્થળ ઉપર હાજર રાખવામાં આવી હતી આ કામગીરીમાં કરોડો રૂપિયાની કિંમતની છે હાલની ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલમાં ટ્રાન્સપોર્ટની સુવિધા એ શહેરીજનો માટે આશીર્વાદ સમાન માનવામાં આવી છે જેમાં નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે પચીસ વર્ષ બાદ

નગરપાલિકા દ્વારા બે હજાર એકવીસમાં માન્ય મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત શહેરમાં પચ્ચીસ વર્ષ બાદ સિટી બસ શરૂ કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય વિસ્તારોને સિટી બસમાં આવરી લેવામાં આવ્યા હતા પરંતુ નવસારી શહેરમાં ભળેલું છાપરા ગામ સિટી બસ સેવાથી વંચિત રહ્યું છે સિટી બસ સેવા છાપરા રોડમાં વિસ્તારમાં ન જતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને છાપરા રોડ ઉપર સિટી બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરી છે છાપરા રોડ એક એવો માર્ગ બની ગયેલો છે કે જ્યાં સ્કૂલોને છાત્રોની મેક્ઝિમમ સ્કૂલો આ વિસ્તારમાં આવેલી છે અને શ્રમજીવીઓ પણ આ વિસ્તારમાં ખૂબ રહે છે અને બીજી ડાયમંડની ફેક્ટરીઓ અને જે વૈવાહિક સ્થળો પણ અહીંયા આવેલા છે અને સોસાયટીઓ હવે બહુ બધી થયેલી ગયેલી છે અને બીજલપુરવાળા પણ આ જ વિસ્તારથી આવે છે અને આપણું જે કનેક્ટિવિટી ગાંધી ફાટકવાળી છે ઓવરબ્રિજની તે લોકો પણ ડાયરેક્ટ છાપરા રોડથી જ નવસારીમાં પ્રવેશવા માંગે છે તો આ વિસ્તારમાં વહેલી તકે બસ સેવા ચાલુ થાય તેવી અમારી સત્તાધીશોથી માંગણી છે છાપરા રોડ વિસ્તારમાં શહેરની મહત્તમ શાળાઓ આવેલી છે અને જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાથે જ મોટામાં મોટી હીરા ફેક્ટરી પણ આ જ વિસ્તારમાં આવેલી છે જેમાં દૂર દૂરથી નોકરી કરવા માટે મધ્યમ વર્ગના લોકો આવે છે બસની સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે એ લોકોએ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને અને નોકરી સુધી પહોંચવું પડે છે એવામાં સ્થાનિકો દ્વારા છાપરા રોડનેથી ઇટાડવા સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે એવી માંગ પાલિકા પાસે કરી છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા માનની શ્રી શહેરી બસ યોજના હેઠળ નવસારી શહેર તેમજ આજુબાજુના નજીકના વિસ્તારોમાં સિટી બસ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે અને નગરપાલિકા દ્વારા વખતો વખત કોઈ નવા વિસ્તારોમાંથી પણ સિટી બસ સર્વિસ નેટવર્ક એ વિસ્તારોને આવરી લેવા માટે રજૂઆત આવતી હોય છે તો નગરપાલિકા દ્વારા હકારાત્મક રીતે એ બાબતે વિચારણા કરીને ઈજારદાર સાથે જરૂરી કોઓર્ડિનેશન કરીને એ નવા વિસ્તારોમાં પણ સિટી બસ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા શહેરીજનો માટે આશીર્વાદ સમાન છે. ઘણા વિસ્તારોમાં આ સિટી બસ સેવા ન મળતા લોકો એમના વિસ્તારમાં પણ સિટી બસ આવે અને એનો લાભ સ્થાનિકોને થાય એવી આશા સાથે પાલિકાને રજૂઆતો તો કરી હતી પરંતુ પાલિકાના શાસકોના પેટનું પાણી પણ ક્યારે હલશે અને લોકોની જરૂરિયાત સમજી કાર્યો કરે તે હવે શહેરીજનોના સપના સમાન બન્યું છે અને હવે સમય છે એક વિરામનો सबको मांगता है तीस दुर्लभ जड़ी बूटियों से निर्मित एडवांस बालों को झड़ने से बचाए नए बाल उगाए व असमय सफेद होने से मुक्ति दिलाए विरामबाद फरी आप सब स्वागत है સુરતના મોટા વરાસદ વિસ્તારમાં અમુક સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીનું મીટર લગાવવામાં આવ્યા છે આ પાણી મીટરને લઈ ઘણી વખત પચીસ હજારથી વધુ બિલ પણ આવ્યા છે પાણી બિલ ભરવા છતાં વેરા બિલમાં પાણીનું બિલ આવતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા સુરત નગરપાલિકા હવે રહેણાંક વિસ્તારમાં પાણીના મીટર ફરિયાત કરવાની વિચારણા કરી રહી છે જો કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઘણી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીના મીટર છે જેમાં એક સાથે ઘણી વખત પચ્ચીસ હજાર સુધીની બિલ રાશિ આવે છે સાથે જ દર મહિને આઠસોથી પણ વધુ બિલ આવે છે જોકે સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો મીડિયા દ્વારા સ્થાનિકોને પાણી મીટર બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આક્ષેપો કર્યા હતા કે પાણીનું બિલ ભરવા છતાં વેરા બિલમાં પણ પાણીનો ટેક્સ વસૂલવામાં આવે છે સાથે જ ગણી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીના મીટર છે અને મોટાભાગની સોસાયટીમાં નથી તો પાલિકાની આ બેવડી નીતિથી લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો તકલીફ તો અમને પડે અમે કઈ એવા મોટા માણસો ન હોય તો કરવેરા આવે મકાનનો વેરો આવે એમાં વોટર ટેક્સ આવે છે તો અમે એમાં ભરીએ પછી આ બિલ વોટરના ના વેલા મીટર મૂકાશે તો એમાં બિલ આવે એ અમે ભરીએ પછી અમે લોન નાના માણસો હોય તો લોન મકાન ની કરેલી હોય તો એ ભરતા હોય પછી લાઇટ બિલ ભરતા હોય કે બીજા જે તે બિલ આવે તો એ ભરતા હોય કેટલી જાતના બિલ અમે ભરતા હોય તો પછી અમે કેટલું કરીએ એમ બધે મુકાવો મીટર તો બધી આખા સુરતમાં મીટર હોય તો બધા બિલ ભરતા હોય તો બરાબર તો અમે એક જ કેમ મોટા વરાછામાં ભરીએ હજાર બારસો પંદરસો સત્તરસો પચીસ પચીસ હજાર સુધી બિલ ભરેલા છે બિલ નો ભરીએ તો ચાર્જ લગાડે છે અને ઘણા લોકો એમ કહે છે કે બિલ નહીં ભરવાના અને ઘણા લોકો એમ કહે છે કે બિલ ટાઈમ ટુ ટાઈમ ભરી દેવાના એમ બિલ તો આવશે જ તે મીટર લગાવવામાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે બિલ નહીં આવે અને ત્રીસ હજાર લીટર પાણી ફ્રી આપવામાં આવશે અને પાણીનો ફોર્સ હશે તમારે મોટરે નહીં લગાડવી પડે એના બદલે ચોથા માળે પાણી ચડતું નથી એટલે બોટાકામાં પાણી નાખવાનું પછી ઉપર ચડાવવાનું એટલે મોટરનું બિલ એ આવે પાણી બિલ એ આવે અને વેરા બિલ એ આવે ત્રણ ત્રણ બિલ ભરવાના ને એમ તો પાણી બિલકુલ ના આપો તો મહાનગરપાલિકા હંમેશા કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહે છે હાલ પોતાના જ બનાવેલા નિયમોને કારણે વિવાદ ઊભો થયો છે પાંચ વર્ષ પહેલાં પાણીના મીટરો લગાવવાની શરૂઆત કરીને બાદમાં વિરોધ થતાં કામગીરી બંધ કરી દેવાઈ હતી પરંતુ જ્યાં પાણીના મીટરો લગાવી દેવાયા હતા ત્યાં અનિયમિત અને છબરડા કરીને મસમોટા બિલો ફટકારતા હોવાને કારણે સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા પરિણિત યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી યુવકે મહિલાને કપલ બોક્સમાં લઈ જઈ શરીર સુખ સુખમાળિયા બાદ તેના ફોટા પાડી બ્લેકમેલ કરી 4 થી 5 વાર બળાત્કાર ગુજારતા મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે સુરત શહેરના સિંગણપોર પોલીસ મથકે બ્લેકમેલિંગ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે જેમાં સિંગણપુર ખાતે આવેલા પ્રતિક સુમન આવાસ ખાતે રહેતો ત્રીસ વર્ષીય મયુર પ્રવીણભાઈ નાવડિયા પરિણિત યુવક છે આ યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને બે વર્ષ પહેલાં પ્રેમ જાળમાં ફસાવી હતી તે સમયે મયુરે મહિલાને ફોસલાવી કપલ બોક્સમાં લઈ ગયો હતો જ્યાં શરીર સુખ માણતી વેળાએ મયુરે મહિલાના ફોટા પાડી લીધા હતા ત્યારબાદ મયુર મહિલાને ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર બળાત્કાર ગુજારતો હતો મયુરની માંગણીઓ સામે કંટાળી ગયેલી પરિણીતાએ સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવતા પરિવારે મહિલાને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું જેથી મહિલાએ મયુર વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકે બ્લેકમેલિંગ અને બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અંતરે ઉલ્કનીય છે કે મયૂર પહેલા ચોકબજાર પોલીસ મથકની પીસીઆર વાનનો ડ્રાઈવર રહી ચૂક્યો છે. ડાંગ દરબાર 2023 ની રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ. ખૂબ જ રંગારંગ કાર્યક્રમો સાથે યોજાયો ડાંગ દરબાર. પાંચ રાજા અને એના ભાઈબંધોને પેન્શન આપી સન્માન કરાયું. પ્રકૃતિના ભવ્ય વારસા ગણાતા ડાંગ જિલ્લા પર અંગ્રેજોની કાળી નજર હતી. ડાંગની પ્રકૃતિનું નિકંદન ઉડાવી દેવાની પેરવી સામે ડાંગના રાજાઓએ જંગલનું રક્ષણ કર્યું હતું તેવા ડાંગી રાજાઓ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સન્માનિત કરી ડાંગ દરબાર યોજે છે જેમાં રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા પાંચ ડાંગી રાજાને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે સન અઢારસો બેતાલીસ થી ડાંગ જિલ્લા પર શાસન કરતા આદિવાસી રાજવી પરિવાર માટે ડાંગ દરબાર આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જે પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વર્ષોની સરખામણીમાં આ વર્ષે રાજાઓને આપવામાં આવતું સાલિયાણું વધારો પણ કરવામાં આવ્યો છે કે અમારો ડાંગ દરબાર ઐતિહાસિક અઢારસો બેતાલીસથી ચાલતો આવેલ છે એને પરંપરા જાળવવા માટે તંત્રએ પણ ધ્યાન રાખવું જોઈએ અને આજે જે હટવાળો ભરાય એ પણ વેપારીઓ દૂર દૂરથી આવે છે એ પણ વેપાર સારી રીતે કરી જાય સુખ શાંતિમય એમનો વેપાર થાય એમાં અમારી ખુશી છે અમે રાજા છીએ અમારી પ્રજા છીએ એ પ્રજા દુઃખી થાય એ અમને રાજા લોકોને શોભતું નથી રાજા સાથે પ્રજામાં પણ ખુશીની લહેર દોડી હતી રાજાની શાહી સવારી કલેક્ટર કચેરીથી નીકળી ડાંગના મુખ્ય બજારમાં પણ ફરી હતી જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા રાજાના ડાંગ દરબારમાં આવેલા મહામહિમ રાજ્યપાલે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં સી ફાળો ભજવ્યો હોવાની વાત પણ ઉચ્ચારી હતી દેશમાં માત્ર ડાંગ જિલ્લો પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ગર્વ અનુભવે છે સાથે રાજ્યપાલે ડાંગ જિલ્લાને રામ હનુમાન અને સબરીના જિલ્લા તરીકે પણ ઓળખાવી પવિત્ર જિલ્લો કહ્યો હતો નવસારીના ધોલાઈ ખાતે રદ કરવામાં આવેલા કિશોર પ્રોજેક્ટના નામે ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની વિગત સપાટી આવી છે ગેરકાયદે રેતી કાઢી મુંબઈ મોકલવામાં આવતા સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે હોબાળો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે નવસારી અને પોસરી તેમજ આજુબાજુના ટ્રક ચાલકો અને સ્થાનિક પોતાનું પેટ્યું રડવા રોયલ્ટી પાસ પરમિટથી રેતીનો ધંધો કરે છે નદીમાં ડ્રેજિંગ કરવા માટે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને રદ કરવામાં આવી હતી તેમ છતાં આ કંપનીના નામે ગેરકાયદેસર રેતી કનન કરી રેતીનો જથ્થો મુંબઈ વેચવામાં આવતો હતો આ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવી રેતી લઈ જતા ટ્રકોને અટકાવી હોબાળો મચાવ્યો હતો આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસને તપાસ કરવા માંગ કરવામાં આવી રહી છે આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય ગણાતી એક મહિલા ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામનો રોફ જમાવી દાદાગીરી કરતી હોવાની વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે નાના ના ટ્રક વાળા છે અમારે રોજી રોટી એ ટ્રક પર જ ચાલે છે જે ત્યાંથી ભરીએ છે ધોલાઈથી પાંસરીથી બધી જગ્યાએથી જે રોયલ્ટી કાયદેસર હોય ત્યાંથી અમે ભરીએ છીએ ઉર્વશીબેન પુસ ઉર્વશીબેન નામ છે એ અમને પાટીલ એમ કહે છે કે અમારા વિસ્તારમાંથી ભરો ઓલરેડી કૃષ્ણ પ્રોજેક્ટનો વિસ્તાર રદ થઈ ગયો છે એ અમને જબરદસ્ત સીધી પાટેલ સાહેબનું નામ લઈને ધમકાઈને અમને એમ કહે છે કે તમે ત્યાં ભરવા આવો નવસારી જિલ્લામાં અનેકવાર રેતિ ખનનને લઈને વિવાદ સામે આવતો રહે છે આ સાથે નવસારી વલસાડ સહિતના આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનના ધંધા પર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં રેતી ખનનના ધંધા સાથે જોડાયેલા માથાભારે ઈસમો દ્વારા અવરનવર અનેક જગ્યાઓ પરથી ગેરકાયદેસર રીતે રેતી ખનનનો ધીકતો ધંધો કરવામાં આવી રહ્યો છે આ મામલે સ્થાનિક રાજકારણી અને અધિકારીઓની મિલીભગતમાં આ સમગ્ર કૌભાંડ ચલાવાતું હોય છે પરંતુ સ્થાનિક લોકોના વિરોધ બાદ ઘણીવાર આ ગોરખધંધો થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવે છે પરંતુ બાદમાં ફરી પાછો યથાવત રીતે પોતાનો આ જ ગોરખધંધો આ લોકો શરૂ કરી દેતા હોય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક લોકોના આ વિરોધ બાદ હવે પછી પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે

કામગીરી હાથ ધરી હતી ઉમરા પોલીસે ભટારના આકાશ બાબા સાહેબ વાઘ પકડી પાડી તેની તલાશી લેતા ચપ્પુ જેવા હથિયાર મળી આવ્યું હતું એક જ કેસમાં બે જુદી જુદી ગેંગના સભ્યોની તારીખ હોવાથી બંને ગેંગના માણસો મારામારી કરવાના ઈરાદે કોર્ટ સંકુલમાં પ્રવેશ્યા હતા પોલીસને કોર્ટના શૌચાલયમાંથી પણ એક છરી મળી આવી હતી બે ગેંગ વચ્ચેની બબા લોહિયાર બને તે પહેલા જ ઉમરા પોલીસની સતર્કતાના કારણે મામલો કાબૂમાં આવ્યો હતો આ બનાવમાં પોલીસે ઘટના સ્થળેથી નાસી છૂટેલા ઇમરાન ગટ્ટી ઇમરોજ દાલ ચાવલ ભરત પચ્ચી અમીર બટકો બાઉન્સર સલીમ કોનિયા અજ્જુ રાદેર ઇરફાન રમઝાન શેખ ઉર્ફે કમાન્ડો તેમજ બીજા સાત થી આઠ માણસોની શોધખોળ હાથ ધરી છે કોર્ટને બહાર એક બનાવ બનેલ જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના જે પોલીસના કર્મચારી હતા એમને ખાનગી બાતમીદાર તરફથી માહિતી મળેલ કે કોર્ટને બહારની પ્રમાઇસેસમાં આપસમે લોકો ઝઘડી રહ્યા છે અને એ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચેલ અને જે વર્ણન જે પ્રમાણે વર્ણન કરેલ હતું બાતમીદારે એ વર્ણન પ્રમાણે જે તપાસ કરવામાં આવતી હતી એમાં ત્યાં બ્રિજના નીચેથી બે વ્યક્તિ મળેલ જેમાં એક વ્યક્તિ પાસેથી જે છે છરી મળે સુરત શહેરમાં સક્રિય અનેક મોટી ગેંગના લીડર અને માણસો ગુસ્સિટો ખેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયા છે જ્યારે હાલ પણ નાની મોટી અનેક ગેંગ જુદા જુદા વિસ્તારમાં સક્રિય છે નાની ગેંગના માણસો પણ કોટ સંકુલમાં છરી જેવા હથિયારો લઈ ઝઘડો કરતા જોવા મળી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત ગણાય તો આ હતા સુધીના સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર